આજથી નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી ભક્તો માતાના મંદિરે પહોંચ્યા છે. આજથી નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. સંવાદદાતા જયંતિ વધુ વિગત લઈને જોડાઈ ગયા છે. જયંતિ, અહીં ભદ્રકાળી માતાના મંદિરે ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે, ભક્તોનો કેવો માહોલ દેખાઈ રહ્યો છે? રીના, ચોક્કસથી નવરાત્રીનો એક અનોખો પર્વ છે અને આ પર્વની અંદર હિન્દુ ધર્મ પરંપરા મુજબ માતાજીના દર્શન કરતા હોય છે. અમદાવાદના અત્યારે હું ભદ્રકાળી મંદિરે છું. આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આજે ઉમટ્યા છે. આજે બે પ્રસંગ સાથે છે. એક તો નવલી નવરાત્રીનો પ્રથમ દિવસ છે, સાથે સાથે આજે રવિવાર છે, જેના કારણે સૌથી વધારે લોકો અહીંયા દર્શને ઉમટી રહ્યા છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં આજે લોકો આવી રહ્યા છે, સતત અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે અને મંદિર ખાતે પણ પાઠ પૂજાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે આપણે ત્યાં લોકો સાથે મેનેજમેન્ટ સાથે વાત કરવાની કોશિશ કરીશું. આજનો જે દિવસ છે કઈ રીતે મહત્વનો છે, ખાસ કરીને ભદ્રકાળી માનો? આજે અમદાવાદ શહેર, મારું નામ છે રાજુભાઈ પારેખ. અમદાવાદ શહેરની નગરની દેવી આ ભદ્રકાળી માતાજીનો આજે નવરાત્રીનો દિવસ છે. 64 જોગણીઓ આ ગુજરાતની અંદર કે સમગ્ર ઇન્ડિયામાં 64 જોગણીઓ નવરાત્રીના નવે નવ દિવસ ફરવા નીકળે છે અને માતાજીને આરાધના કરવાથી માતાજી દરેક કામો પોતપોતાના અર્ચનવાળા રૂપના કામો પૂરા કરે છે. માતાજી સાક્ષાત છે એ વાત 100% સાચી છે. ચોક્કસથી માતાજી સાક્ષાત છે, 100% વાત સાચી છે અને કદાચ એટલા માટે જ એટલી મોટી સંખ્યામાં ભક્તો છે તે આવી રહ્યા છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આજે અંબાજીમાં પણ આ જ રીતના દ્રશ્યો જોવા મળશે, સાથે સાથે અમદાવાદની જે માં કહેવાય છે ભદ્રકાળીમાં ત્યાં પણ આ જ રીતના દ્રશ્યો છે. જ્યાં પણ ખાસ કરીને આજનો તહેવાર છે, તહેવારને નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે પણ આ જ રીતે આજે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જી, જાણકારી માટે આભાર જયંતિ. તો નગર દેવી ભદ્રકાળી માના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે માના દર્શન કરવા. જણાવી દઈએ કે નોરતાના તમામ નવ દિવસ આ જ પ્રકારનો માહોલ રહેશે. અનેક પ્રકારે માની પૂજા અર્ચના કરવા અને આશીર્વાદ મેળવવા ભક્તો અહીં મોટી સંખ્યામાં પહોંચ્યા છે.